नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે ધરતી. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન સામે આવ્યું છે. નાટો રશિયા વચ્ચે યુદ્ધ ઈચ્છે છે યુક્રેન, તેવું પુતિને નિવેદન આપ્યું છે. કીવના અસ્તિત્વને ખતરામાં નાખી રહ્યા છે ઝેલેન્સ્કી, પુતિનનું કહેવું છે. નાટો યુક્રેનનો ફ્લાય ઝોન ઘોષિત કરવાનો પણ મામલો સામે આવ્યો છે. યુક્રેનનો ફ્લાય ઝોન જાહેર થશે. યુક્રેનનો ફ્લાય ઝોન જાહેર થશે તો નાટોને પણ યુદ્ધમાં સામેલ ગણવાની ધમકી આપવામાં આવી છે. ઝેલેન્સ્કીના પગલાથી કી ઉપર વધશે ખતરો, તેવું પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે. નાટો રશિયા વચ્ચે યુદ્ધ ઈચ્છે છે યુક્રેન, તેવું પુતિને નિવેદન આપ્યું છે. કીવના અસ્તિત્વને ખતરામાં નાખી રહ્યા છે ઝેલેન્સ્કી, તેવું પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે. નાટો યુક્રેનનો ફ્લાય ઝોન ઘોષિત કરવાનો મામલો પણ સામે આવ્યો છે. યુક્રેનનો ફ્લાય ઝોન જાહેર થશે તો નાટો રશિયા વચ્ચે યુદ્ધ ઈચ્છે છે યુક્રેન, તેવું પુતિન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કીવના અસ્તિત્વને ખતરામાં નાખી રહ્યા છે ઝેલેન્સ્કી, તેવું પુતિને નિવેદન આપ્યું છે. નાટો યુક્રેનનો ફ્લાય ઝોન ઘોષિત કરવાનો પણ મામલો સામે આવ્યો છે. બીજો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર ખતરો સામે આવ્યો છે. રશિયન સેનાની પ્લોટ તરફ આગેકૂચ થઈ રહી છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકાને આ બાબતે જાણ કરી છે. ઝેલેન્સ્કી અમેરિકાના સેનેટર્સ સાથે પણ વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયન સેનાની પ્લાન્ટ તરફ આગેકૂચ થઈ રહી છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ બાબતે અમેરિકાને પણ જાણ કરી છે. ઝેલેન્સ્કી અમેરિકાના સેનેટર્સ સાથે આ બાબતે વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. રશિયન હુમલા નાણાકીય મદદ કરે તે મુદ્દે પણ આ બાબતે વાતચીત કરવામાં આવી છે. રશિયા વિરુદ્ધ પ્રતિબંધો ચાલુ કરવાની પણ આ સાથે જ માંગ કરવામાં આવી રહી છે. યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયન સેનાની પ્લાન્ટ તરફ આગેકૂચ થઈ રહી છે.